જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો હું આચાર્ય દુર્ગાપ્રસાદ શાસ્ત્રી આપ સૌનું સ્વાગત કરું છું બુલેટિન ઇન્ડિયાના રાશિચક્ર કાર્યક્રમમાં આ કાર્યક્રમની અંદર તમારી રાશિઓની વાત થાય છે તમે દિવસ દરમિયાન કયા ઉપાયો કરશો અને કઈ રીતે તમે દિવસને શુભ બનાવી શકશો એ અંગેની પણ માહિતી આપવામાં આવે છે સમસ્યાઓ જીવનની અંદર તો આવતી જ હોય છે એ સમસ્યાઓ તમારી કેટલી છે કઈ રીતની છે સમસ્યાઓમાંથી એનું સમાધાન શું છે કયા રસ્તાથી તમે બહાર નીકળી શકશો તે અંગેની પણ માહિતી આપવામાં આવે છે જેને એક ટિપ્સના રૂપે અમે તમને રેગ્યુલર આપતા હોઈએ છે તમારી પણ કોઈ સમસ્યા છે તો અમારા નીચેના ફોન નંબર ઉપર અવશ્ય માહિતી આપી અને જાણકારી મેળવી શકો છો અને કોઈ બી પ્રશ્ન હોય કોઈ બી સમસ્યા હોય શારીરિક હોય માનસિક હોય વાસ્તુને સંબંધિત હોય કે પછી તમારા ઘરેલું હોય એ તમામનો ઉકેલ અહીંથી આપવામાં આવશે તો દર્શક મિત્રો અહીંયા આપણે જોઈશું આજનું શું છે પંચાંગ શું છે રાશિફળ અને કઈ છે સમસ્યાઓનું સમાધાન એ તમામ વસ્તુઓ જોઈશું પરંતુ પહેલાં આપણે જાણીશું આજનું પંચાંગ આજના પંચાંગની વાત કરીએ તો આજે વિક્રમ સંમત બે હજાર અઠ્યોતેર સંમત ઓગણીસો ને ચુમ્માલીસ બી સમ પચીસસો ને અડતાલીસ તારીખની વાત કરીએ તો પચીસ ઓગસ્ટ બે હજારને બાવીસ અને ખાસ કરીને ગુરુવારનો દિવસ કહેવાય ગુરુવાર એટલે કે દક્ષિણ દિશાની યાત્રા માટે વર્જિત હોય છે તમારે જો કદાચ જવું હોય તો અવશ્ય તમે યાત્રા પર જઈ શકો છો પરંતુ થોડું કેસરનો તિલક માથા પર લગાવી અને યાત્રા પર જવાય તો દર્શક મિત્રો આજના નક્ષત્રની વાત કરી લઈએ તો આજે પુષ્ય નક્ષત્ર રહેશે સોળ વાગીને સોળ મિનિટ સુધી એટલે કે બપોરના ચાર વાગીને સોળ મિનિટ સુધી અને ત્યારબાદ અશ્લેષા નક્ષત્રની શરૂઆત થશે યોગ જે છે વરિયાન રહેશે અને કરણ વિષ્ટિ રહેશે જે આખો દિવસ રહેશે અને રાશિ કર્ક રહેશે એટલે ડ અને હ અક્ષર ઉપર નામકરણ કરવામાં આવશે જે જાતકો આજે જન્મશે તેમની જે જાતકો જન્મી રહ્યા છે અથવા જેનો જન્મદિવસ છે તે તમામને અમારા બુલેટિન ઇન્ડિયાના પરિવાર તરફથી ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ તમારા જીવનની અંદર આવનારા તમામ અવરોધો ભગવતી દૂર કરે એવી અમારી પ્રાર્થના તો દર્શક મિત્રો આજે ગુરુવાર છે પહેલાં ગુરુ મહારાજને વંદન કરીએ ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર્ પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ ગુરુ મહારાજના ચરણોમાં વંદન કરી અને જોઈએ આજે આમ ચૌદશ તિથિ છે અને અઘોર ચતુર્દશી પણ કહેવામાં આવે છે એટલે અઘોરે ભ્યો ઘોરે ઘોર ઘોર પ્રતિકારેભયો ભગવાન શિવને અઘોર કહેવામાં આવે છે ભગવાન શિવનું અઘોર મંત્રથી આજે વિશેષ પૂજન કરી શકાય તમારા ઘરમાં કોઈ બી પ્રકારનું અનિષ્ટ હોય તો અઘોર પૂજન કરવાથી અવશ્ય એ અનિષ્ટતાનો નાશ થતો હોય છે તો ચાલો આપણે જોઈએ રાશિફળ મેષ રાશિથી શરૂઆત કરીએ અલય અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેવા જાતકો માટે એકંદરે કામકાજની શરૂઆત સારી છે નાણાંની પ્રાપ્તિ પણ તમારી થશે પરિવાર સાથેના મતભેદો દૂર થશે યાત્રા પ્રવાસનો યોગ તમારો બનશે કોઈની સાથે પણ નવો ધંધો શરૂ કરવા હોય તો નવા ધંધામાં સાચવીને કામ કરવું પડશે કારણ કે જો ખોટા કામમાં ચડાઈ જશો તો તમને નુકસાન પણ થશે શું કરશો તમે તો આજે તમારે ગાયને ઘાસ ખવડાવી દિવસની શરૂઆત કરો સારો દિવસ છે હવે આપણે જોઈશું દર્શક મિત્રો વૃષભ રાશિ વવાઉ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે એકંદરે કામકાજમાં રાહત થશે નાણાંની પ્રાપ્તિ પણ તમને દેખાઈ રહી છે જૂના અટવાયેલા કાર્યો જે બંધ પડી ગયા હતા એ કાર્યોની શરૂઆત આજે થશે કદાચ નોકરી વગેરેની અંદર થોડી તકલીફ પડતી હોય એવું લાગે છે અને વ્યાપારીઓ માટે પણ થોડો સમય કપરો દેખાઈ રહ્યો છે કોઈ બી પૈસાની લેવડ દેવડ આજના દિવસે કરવાની જરૂર લાગતી નથી યાત્રા પ્રવાસ પર જતા પહેલાં સા સાવચેત રહીને કામ કરવું જરૂરી છે જો તમે કોઈ નવું કામ કરતા કરવા હો હોગતા હો તો એના માટે થોડું ધ્યાન રાખીને કામ કરવું જરૂરી છે મિત્રો એક વાત યાદ રાખજો કે આજે કોઈના કહ્યા કહેવામાં આવી જઈ અને ખોટા નિર્ણયોમાં ફસાવાની જરૂર નથી કારણ કે આજે કોઈ જમીન મકાન સંબંધી પ્રશ્નોનો સોલ્યુશન આવતું દેખાતું નથી શું કરશો તમે તો આજે ઘરે ઘીનો દીવો કરો અને ઓમ નમઃ શિવાય મંત્રનો પ્રયોગ કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે એકંદરે તમારા કામકાજમાં તો રાહત છે યાત્રા વગેરે પર જઈ શકો છો મનની ઈચ્છાઓ પર પૂર્ણ થઈ રહી છે શત્રુ વર્ગ થોડો તમારા પર હાવી થતો હોય એવું લાગે છે તમારા મનની જે ઈચ્છાઓ છે એ બીજાની ઈચ્છા પણ હોઈ શકે એવું માનવાનું કોઈ કારણ નથી આર્થિક રીતથી તમારો સમય સામાન્ય સારો દેખાય છે તમારા ઘરેલું વાતાવરણમાં થોડી તંગદીલી દેખાય છે સ્વાસ્થ્ય બાબતે થોડું ધ્યાન રાખવાની પણ જરૂર છે ઉપાય તરીકે ગાયને ઘાસ ખવડાવી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે હવે આપણે જોઈશું કર્ક રાશિ ડ અને હ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેવા જાતકો માટે એકંદરે તમારા કામકાજની શરૂઆત તો સારામાં સારી થઈ રહી છે જો નવો ધંધો તમે શરૂ કરવા માગતા હો તો એ ધંધો પણ તમારો ચાલુ થશે નવા ધંધાની અંદર પણ તમે કંઈક નવું કામ કરી શકો છો નોકરીમાં જરા સાવધાન રહેવાની જરૂર છે માતા પિતા વચ્ચે થોડું અંતર વધે એવું લાગે છે જમીન મકાનના કેટલાક પ્રશ્નોનું સોલ્યુશન આવશે પરંતુ સંતાન સંબંધી ચિંતાઓ તમારા મગજની અંદર રહેશે અને સંતાનથી લઈને થોડી તકલીફ પણ તમને થઈ શકે છે શું કરશો તમે તો આજે તમારે ગાયને ઘાસ ખવડાવી દિવસની શરૂઆત કરો સારો દિવસ રહેશે હવે આપણે જોઈશું દર્શક મિત્રો સિંહ રાશિ મ અને ટ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે એકંદરે કામકાજની શરૂઆત તો તમારા માટે સારી છે ઉતાવળે કોઈ કામ કરવાની જરૂર લાગતી નથી જો તમે કોઈ નવું કામ કરવા માગો તો એની અંદર જરા સાચવીને કામ કરજો લોકો તમને ખોટા માર્ગમાં લઈ જશે ખોટા માર્ગમાં જવાની જરૂર લાગતી નથી જો કોઈ નવા યાત્રા પર કે નવી દિશામાં તમારે જવું હોય તો સાવધાન રહીને જવું પડશે એક વાત બીજી બાબત રહેશે કે કદાચ માતા અને પિતાની વચ્ચે થોડું અંતર વધે એવું લાગે છે સ્વાસ્થ્ય સામ સંબંધી ચિંતાઓ પણ તમને સતાવશે શું કરશો તમે તો મિત્રો આજે તમારે ઓમ નમઃ શિવાય મંત્રનો પ્રયોગ કરવાની જરૂર છે એનાથી તમને રાહત મળશે હવે આપણે જોઈશું કન્યા રાશિ પઠાણો શરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે એકંદરે તમારા કામકાજની અંદર થોડી સફળતા દેખાઈ રહી છે મનની અંદર ઉંચાટ અને ટેન્શન બની રહ્યું છે સવારથી જ તમે કોઈ નવા કામ માટે ઉત્સાહમાં આવી ગયા હો એવું લાગે છે મિત્રોનો સાથ સહકાર તમને અવશ્ય મળશે સંતાન પ્રાપ્તિનો યોગ પણ તમને થઈ રહ્યો છે જો લગ્ન વગેરેની વાતો હોય બંધ થઈ હોય તો એ વાતો પણ પરિપૂર્ણ થશે અને જો કદાચ તમે કોઈ નવું કામ કરવા માગતા હશો તો એની અંદર પણ તમને સફળતા સારી પ્રાપ્ત થશે એક વાત યાદ રાખવાની છે મિત્રો કે જો કદાચ તમારા ઘરેલું વાતાવરણની અંદર કોઈ નવું કામ બગડે બગડતું હોય તો એનું ધ્યાન તમારે રાખવું પડશે શું કરશો તમે તો આજે તમારે ગાયને ઘાસ ખવડાવી દિવસની શરૂઆત કરો તમારો દિવસ સારામાં સારો રહેશે તુલા રાશિ માટે જો જોવા જઈએ તો તમારા માટે એકંદરે મનની ઈચ્છાઓ પરિપૂર્ણ થતી હોય એવું લાગે છે પરિવારની સાથે મતભેદ થવાના ચાન્સીસ દેખાઈ રહ્યા છે પતિ પત્ની વચ્ચે પણ મતમતાંતર થાય એવા સંકેતો દેખાય છે સંતાનને લઈને જે ચિંતા હતી એ હજી બી યથાવત હોય માતા અને પિતાના સ્વાસ્થ્યને લઈને થોડી ચિંતા તમને રહેશે સંતાન પ્રાપ્તિનો યોગ અવશ્ય બની રહ્યો છે અને ખાસ કરીને જે લોકો વિદ્યાર્થી છો અભ્યાસ માટે તમારે વિદેશ યાત્રા વગેરેમાં સફળતા પ્રાપ્ત થશે ઉપાય તરીકે આજે એક ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે હવે જોઈએ આપણે વૃશ્ચિક રાશિ નાની જ અક્ષરથી જેનું નામ શરૂ થાય તેમના માટે એકંદરે તમારા કામકાજમાં તો રાહત છે યાત્રા વગેરે પર જઈ શકો છો મનની ઈચ્છાઓ પરિપૂર્ણ થઈ રહી છે શત્રુ વર્ગ થોડો તમારા પર હાવી થતો હોય એવું લાગે છે તમારા મનની જે ઈચ્છાઓ છે એ બીજાની ઈચ્છા પણ હોઈ શકે એવું માનવાનું કોઈ કારણ નથી આર્થિક રીતથી તમારો સમય સામાન્ય સારો દેખાય છે તમારા ઘરેલું વાતાવરણમાં થોડી તંગદીલી દેખાય છે સ્વાસ્થ્ય બાબતે થોડું ધ્યાન રાખવાની પણ જરૂર છે ઉપાય તરીકે ગાયને ઘાસ ખવડાવી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે હવે આપણે જોઈશું ધનરાશિ ભળભ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે એકંદરે કામકાજમાં તો રાહત દેખાઈ રહી છે ધંધો પણ તમારો સારો ચાલી રહ્યો છે જૂના ધંધામાં થોડી તકલીફ હતી એનો નિકાલ આવી ગયો છે પતિ પત્નીના સંબંધો સારા છે સંતાન સંબંધી ચિંતાઓમાં રાહત થશે જો કે સંતાનના કેરિયરને લઈને થોડા તમે ચિંતા તો જરૂર છો મિત્રોનો સાથ સહકાર તમને ઓછો મળતો હોય એવું લાગે છે આર્થિક રીતે સમય બહુ સારો નથી ઉપાય તરીકે ગાયને ચણાની દાળ ગોળ રોટલી ખવડાવી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે હવે આપણે જોઈશું દર્શક મિત્રો મકર રાશ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા માટે આજનો દિવસ થોડો ઉંચાટવાળો દેખાય છે કામકાજમાં જોઈએ એવી સફળતા નથી દેખાતી નાણાકીય વ્યવહારો અને નાણાકીય સંબંધોમાં તકલીફ પડતી હોય એવું લાગે છે કોઈ બી લેવડ દેવડ કરવાની જરૂર લાગતી નથી કોઈને ઓછીના પૈસા આપવાનું કે એવો કોઈ પ્રશ્ન ઊભો થતો હોય તો તે જરા દૂર રહેવાની જરૂર છે પતિ પત્નીના સંબંધો સારા છે સંતાનના કેરિયરને લઈને તમે ચિંતાતુર હો એવા સંકેતો ગ્રહોનો મળે છે આર્થિક રીતે સમય જોઈએ એટલો સારો નથી નાની મોટી યાત્રાનો યોગ બને છે શું કરશો તમે તો આજે એક ગરીબને ભોજન કરાવો દિવસની શરૂઆત કરો સારામાં સારો દિવસ તમારો રહેશે હવે આપણે જોઈશું દર્શક મિત્રો ગ સ કુંભરાશ ગક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે એકંદરે તમારા કામકાજમાં તો રાહત મળી રહી છે નવા ધંધાની શરૂઆત પણ થઈ રહી છે નવા વ્યક્તિઓની મુલાકાત પણ સારી છે નવા કાર્યની અંદર પણ તમે જોડાઈ રહ્યા છો પરંતુ પતિ પત્નીના સંબંધો થોડા બગડી રહ્યા હોય એવું લાગે છે સંતાન અંગેની ચિંતામાં રાહત થશે નવા વ્યક્તિની મુલાકાત પણ તમને ફાયદો કરાવશે ઉતાવળ કરીને કોઈ કામ બગાડવાની જરૂર લાગતી નથી તો જમીન મકાનના પ્રશ્નોનો સોલ્યુશન આજે આવે એવા સંકેતો ગ્રહો આપે છે શું કરશો મિત્રો તો આજે તમારે ઓમ નમઃ શિવાય મંત્રનો પ્રયોગ કરો દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે હવે આપણે જોઈશું દર્શક મિત્રો મીન રાશિ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે એકંદરે તમારા કામકાજમાં તો રાહત સારી થઈ રહી છે ઉતાવળ જેવી બાબત દેખાતી નથી નવા ધંધાની શરૂઆત પણ તમારા માટે યોગ્ય લાગતી નથી જો કદાચ તમે કોઈ નવું કામ કરવા માગતા હો તો જરા પહેલાં જૂના કામનું વિશ્લેષણ કરી લેજો ખોટી રીતે નોકરી કે કામ બંનેમાંથી એક પણ વસ્તુ અત્યારે છોડવાનો વિષય નથી તમારે સાચવીને કામ કરવું એ જ જરૂરી છે પતિ પત્નીના સંબંધો સારા રહેશે સંતાન અંગેની થોડી ચિંતા રહેશે આર્થિક રીતની થોડી ચિંતા પણ તમને સતાવશે શું કરશો તમે તો ગાયને ચણાની ગોટ રોટલી ખવડાવી દિવસની શરૂઆત કરો સારો દિવસ તમારા માટે રહેશે તો દર્શક મિત્રો આ તો આપણે જોયું બારે બાર રાશિઓના જાતકોનું કેવું હતું આજનું રાશિફળ હવે આપણે જોઈશું કે આજની ટીપ શું છે કારણ કે આપણે આ પ્રશ્નની અંદર તમારી સમસ્યાનું એક સમાધાન આપતા હોઈએ છીએ અહીંયા આજે સમસ્યા આવી રહી છે કે જો વ્યક્તિ કોઈ ડિપ્રેશનમાં હોય અથવા તો કોઈ તકલીફમાં હોય એને ડિસિઝન લેવામાં તકલીફ પડતી હોય એનું ડિસિઝન બી પાવર બરાબર ન હોય તો એવા વખતે વ્યક્તિએ શું કરવું અને આજે ખાસ કરીને તમારા માટે બહુ બે પર્વ મસ્ત પર્વ છે કે એક તો પર્યુષણ પર્વનો આજે પ્રારંભ બી થશે જે જૈન બંધુઓને આ ખૂબ ખૂબ હાર્દિક શુભકામના અને બીજું ગુરુપુષ્ય અમૃત યોગ પણ આજે છે જ સોળ વાગીને સોળ મિનિટ સુધી સાંજે એટલે એ પણ એક સારી વસ્તુ છે અને અઘોરા ચતુર્દશી છે એટલે અઘોર મંત્રનો પણ સ પાપ જે સામનો એટલે જાપ વગેરે તમે કરી શકો છો આ ત્રણેય યોગો જે બની રહ્યા છે એ તો યોગ બરાબર છે અને એ યોગનો લાભ તમારે મળવો જોઈએ અને લેવો જોઈએ આજે તમને જે હું ઉપાય બતાવી રહ્યો છું તો જ્યારે તમારા જન્માક્ષરની અંદર શનિચંદ્રનો વિષયોગ હોય શનિ સૂર્યનો યોગ હોય અથવા તો શનિ રાહુનો યોગ હોય કેતુનો યોગ હોય ચંદ્રમા રાહુ કે ચંદ્રમા કેતુનો યોગ હોય ચંદ્રમા અને સૂર્યનો યોગ હોય શનિનો યોગ હોય તો એવા વખતે આવો યોગ થતો હોય છે આવો દોષ બને છે અને એ દોષની શાંતિ કરાવવી ખૂબ જ જરૂરી હોય છે કદાચ તમે એ શાંતિ નથી કરાવતા તો પરિણામ એ થાય કે તમારે એનો એનો સામનો કરવો પડે સામનામાં શું થાય કે તમારે તમે કોઈ ડિસિઝન લઈ શકતા ના હો કોઈ બી કામ કરો એની અંદર નિષ્ફળતા મળે તમારા જે કોઈ બી નવા કાર્યો લેતા હો તો એમાં તમને નુકસાન થાય સંતાન સંબંધી ચિંતાઓમાં વૃદ્ધિ થાય તમારા ઘરેલું વાતાવરણમાં નુકસાન થાય એટલે આવા નાના નાના ઘણા નુકસાનો છે તો જ એ તમારે જોવાનું છે કે આવી સ્થિતિ જો કદાચ મારી મારા જન્માક્ષરમાં બનતી હોય તો આપણે કયો પ્રયોગ કરવો અથવા કયો ઉપાય કરવો તો મિત્રો આની અંદર મેન ઉપાય તમારો એ હોય છે કે ખરેખર જો આવી પરિસ્થિતિ તમારી તમારા જન્માક્ષરમાં હોય તો તમારે એક જ કામ કરવાનું હોય છે કે આજે જો આવો દિવસ જ્યારે મળે જેમ કે આજે ચતુર્દશી ઉપર અમાવસ્યાની સ્થિતિ આવી રહી છે તો એવા સમયે તમારે ખાલી એક તાંબાનું પાત્ર લો અથવા તો સ્ટીલનું પાત્ર લો એની અંદર કાળા તલ ભરો સાત સોપારીને સાત સિક્કા નાખો સાત ફૂલ મૂકો અને એક શ્રીફળ મૂકો એને કાળા કપડામાં બાંધી અને તમારા માથાથી ફેરવી અને મહામૃત્યુજય મંત્ર ઓમ ત્રયમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વા બંધનાન બીબંધનાન મુક્ષીય મામવ્રતા આ મંત્રનો પ્રયોગ કરી ત્રણ માળા ઓછામાં ઓછી વધારે અગિયારસો કરો તો સારામાં સારું એ તમારા ઘેર બેસીને તમે આ માળા કરો મંત્રની માળા કર્યા પછી એ વસ્તુને લઈ જઈને શિવ મંદિરમાં પધરાવી દો બસ આટલી ક્રિયા તમે કરશો તો તમારો આ વિષદોષ કે ગ્રહણ દોષ જેવી સ્થિતિ હશે એમાં રાહત મળશે જો કે આનો સાત્વિક પ્રયોગ જે છે એ મંત્ર જાપ સાથે બધી બધા ગ્રહોની શાંતિમાં પણ આવે છે એટલે શાંતિ વિધાનથી બને તો કરાવી દેવું કારણ કે શાંતિ વિધાનમાં ખર્ચ કરવો પડશે એટલે જો ખર્ચ ન કરવો હોય તો અત્યારે તત્કાલ આ કામ પ્રયોગ કરી અને તમે તમારે જે સ્થિતિ નિર્માણ થઈ રહી છે એમાંથી તમે બહાર આવી શકો છો તો દર્શક મિત્રો આપણે વાત કરી કે તમારામાં જો આવી રીતનું ડિપ્રેશન કે આવી કોઈ પરિસ્થિતિ હોય તો કઈ રીતે તમે બહાર નીકળશો હવે સમય થયો છે રજા લેવાનો એટલે જો તમારે પણ કોઈ આવી સમસ્યા છે કોઈ તમારા સવાલો છે અને હું અપેક્ષા રાખું છું કે મેં તમને જે રીતે માહિતી આપી એ માહિતી તમને અનુકૂળ આવી હશે એ માહિતીનો તમે ઉપયોગ કરજો રોજે રોજના જે પ્રયોગો આપવામાં આવે છે એનો પણ પ્રયોગ તમે કરજો નિશ્ચિત તમને એમાંથી કંઈક સારો સુધારો દેખાશે તો આપશો આચાર્ય દુર્ગાપા શાસ્ત્રીને રજા આવતીકાલે ફરી મળીશું આપણે આ સમયે આ ચેનલ પર જય શ્રી કૃષ્ણ